ખોટી સોલ્વન્સી અને ખોટા દસ્તાવેજોના આધારે સિટી સિવિલ સેશન કોર્ટમાંથી પાસપોર્ટ પરત મેળવીને થાયને જવાના મામલા સાથે સંડવાયેલા આરોપી નાસિર ખાને સેશન કોર્ટમાં સમક્ષ રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. અમદાવાદના નવરંગપુર સ્ટેડિયમ પાસે આયુસી ટ્રાવેલ્સની એજન્સી ધરાવતા ભાર્ગવભાઈ એ તેમના ધંધાકીય મિત્ર સલીમ સાથે થાઈલેન્ડના પતાયામાં હોટેલ ખરીદવાની ડીલ કરી હતી. બંને વચ્ચે કુલ 29 કરોડની ડીલ થઈ હતી, જે પૈકી ફરિયાદીને આશરે 3 કરોડથી વધારેની રકમની ચૂકવણી કરી હતી, જેનો આરોપી સલીમે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. જેની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસે સલીમની ધરપકડ કરીને તેને જેલને હવાલે કર્યો હતો. સલીમે 26 એપ્રિલ 2016 રોજ નામદાસ સેશન કોર્ટની સમક્ષ જામીન અરજી મૂકી હતી, જો કે કોર્ટે મંજૂર કરતા સલીમ જામીન ઉપર મુક્ત થયો હતો. ત્યારબાદ તેને થાઈલેન્ડ જવાનો બહાનો કાઢીને સેશન કોર્ટમાં પાસપોર્ટ મેળવવા માટેની અરજી કરતા, જે કોર્ટ પુરાવા અને સંજોગોને આધારે ફગાવી દેતા તેને ગુજરાત હાઈકોર્ટની સમક્ષ અપીલ કરી હતી. જે મુદ્દે હાઈકોર્ટે સલીમની પાસપોર્ટ પરત મેળવવા માટેની અરજીને માન્ય રાખી હતી અને હુકમ આપ્યો હતો કે આરોપીની 6 માસ સુધીની વિદેશમાં રહેવાની મુદત આપવામાં આવશે અને તે માટે તેને 2,50,000ની સોલ્વન્સી અને બોન્ડ સેન્સ કોર્ટમાં જમા કરાવવાની રહેશે. આમ હાઈકોર્ટનો આદેશ બાદ આરોપીએ ખોટી સોલ્વન્સી તેમજ બોન્ડ બનાવીને સેશન કોર્ટમાં રજૂ કરી પોતાનો પાસપોર્ટ ખોટી રીતે પરત મેળવી લીધો હતો, જેની જાણ પાછળથી સેશન કોર્ટને થતા સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આરોપી નાસિર ખાનની ગુનામાં મદદગારીના આરોપીમાં ધરપકડ કરી હતી, જે મામલે આરોપી નાસિર ખાને નામદાર સેશન કોર્ટની સમક્ષ રેગ્યુલર જામીન અરજી મૂકી છે, જેના ઉપર સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિઝવાન શેખ, લાઇવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.